નમસ્કાર મિત્રો એલડી હાઈસ્કૂલ સચિન સુરતથી હું નેહા સેલર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ટેન પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ભાગ આઠ ભાગ સાતમાં આપણે પ્રકાશનું વક્રીભવન એટલે શું તેની વાત કરી હવે ભાગ આઠમાં આપણે પ્રકાશના વક્રીભવનના નિયમોની વાત કરીશું નિયમ નંબર એક કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની છૂટી પડતી સપાટી પર આપાતબિંદુએ લંબ એક જ સમતલમાં હોય છે નિયમ બે પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે જો કોણ આય અને વક્રીભૂત કોણ આર હોય તો સાઈનઆઈ અપોન સાઈન આર ઇઝ ટુ અચળ ઇઝ ટુ એન ટુ વન જ્યાં એન ટુ વનને માધ્યમ એક્સની સાપેક્ષે માધ્યમ બેનો વકરી ભવનાંક કહેવામાં આવે છે માધ્યમનો વકરી ભવનાંક કોને કહેવામાં આવે તો પ્રકાશનું ત્રાસુકિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં પોતાની દિશા બદલે છે આપેલ કોઈપણ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના આ ફેરફારનું પ્રમાણ વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જે સમીકરણ સાઇનાય અપન સાઇન આર ઇઝિકલ ટુ કોન્સ્ટન્ટના સ્વરૂપે લખવામાં આવે છે અને આ અચળ મૂલ્યને વક્રી ભવનાંક કહેવામાં આવે છે સાપેક્ષ વકરીભવનાંક શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કે કુદરતમાં મૂળ અછડાંક છે જેને સી વડે દર્શાવવામાં આવે છે સીનું મૂલ્ય થ્રી ઇન્ટુ ટેન ટુ એઇટ મીટર પર સેકન્ડ લેવામાં આવે છે પ્રકાશમાં પ્રકાશની હવામાનની ઝડપથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં સહેજ ઓછી હોય છે આથી પ્રકાશની હવામાં ઝડપ પણ થ્રી ઇન્ટુ ટેન ટુ એટ મીટર પર સેકન્ડ લેવામાં આવે છે વક્રી ભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપની સાકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી ઝડપ સાથે પ્રસરણ પામે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો માધ્યમ એકમાંથી માધ્યમ બે માં ગતિ કરે છે એમ ધારો માધ્યમ તેની ઝડપ વી વન અને એકમાં પ્રકાશની ઝડપ વી વન અને માધ્યમ બે માં પ્રકાશની ઝડપ વી ટુ ના ગુણોત્તરથી માધ્યમ ટુ નો એટલે કે માધ્યમ બે નો મધ્યમ એકની સાપેક્ષે સાપેક્ષ વકરી ભવનાંક મળે છે જેને એન ટુ વન વડે દર્શાવવામાં આવે છે એન ટુ વન ઇઝિકવલ ટુ મધ્યમ એકમાં પ્રકાશની ઝડપ ભાગ્યા મધ્યમ બે માં પ્રકાશની ઝડપ બરાબર વી વન વી ટુ તે જ રીતે મધ્યમ એકનો મધ્યમ બેની સાપેક્ષે સાપેક્ષ વકરીભવન લઈએ તો એન વન ટુ નીચે પ્રમાણે લખાય છે એન વન ટુ બરાબર મધ્યમ બે પ્રકાશની ઝડપ ભાગ્યા મધ્યમ એકમાં પ્રકાશની ઝડપ બરાબર વી ટુ અપોન વી નિરપેક્ષ વક્રીભવનાંક આપેલ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વકરીભવનાંક તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે તે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સી અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે જેને એનએમ વડે દર્શાવવામાં આવે છે એનએમ બરાબર હવામાં પ્રકાશની ઝડપ ભાગ્યા માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર સી અપન વી વડે દર્શાવવામાં આવે છે માટે સૂત્ર થશે એનએમ બરાબર સી અપન વી નિરપેક્ષ વક્રી નિરપેક્ષ વકરીભવનાંકને વક્રી ભવનાંક પણ કહેવામાં આવે છે દાખલા તરીકે જો કાચમાં પ્રકાશની ઝડપ થ્રી ઇન્ટુ ટુ એટ મીટર પર સેકન્ડ હોય તો કાચનો નિરપેક્ષ નિરપેક્ષ વક્રી ભવનાંક એનજી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ થશે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા એક કરતાં વધુ હોય છે નિરપેક્ષ ભવનાંક એકમ રહિત સાદો અંક છે માધ્યમની પ્રકાશીય ઘટના પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહેવામાં આવે છે હવે પ્રકાશીય માધ્યમ બે પ્રકારના હોઈ શકે ઘટ માધ્યમ અને પ્રકાશીય પાટળું માધ્યમ જે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય છે એટલે કે જેનો વક્રીભવનાંક વધારે તે ઘટ માધ્યમ જેનો ભવનાંક ઓછો તેને પા પ્રકાશીય પાતળું માધ્યમ કહેવામાં આવે છે એટલે એવું કહી શકાય કે જ્યારે ઓછો ભવનાંક ધરાવતું બીજું માધ્યમ એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય છે પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે પ્રકાશનું ત્રાસુકિરણ જ્યારે પ્રકાશ્ય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે ધીમું પડે છે અને આપાત બિંદુએ દોરેલ લંબ તરફ વાંકું વળે છે અને જ્યારે તે ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ઝડપી બને છે અને આપાત બિંદુએ દોરેલા લંબથી દૂર જાય છે આભાર